સમગ્ર દુનિયામાં ફેલાયેલા મારા વહાલા દર્શકોને પ્રદ્યુમ્ન ખાચરના નમસ્કાર. આજે પૂરા વિશ્વની અંદર જ્યારે એક બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે, જંગલો ધીરે ધીરે ઘટતા જાય છે, વાતાવરણ આખું ડહોળાતું જાય છે, એવા સમયે પોરબંદર રાજ્યમાં કેવી વૃક્ષ પ્રેમની વાત હતી એની મારે તમને આજે વાત કરવી છે. કાઠિયાવાડના કેટલાક દેશી રજવાડાઓ જેવા કે ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગોંડલ અને પોરબંદર, આવા વિવિધ દેશી રજવાડાઓની અંદર ઘણા બધા ક્ષેત્રોમાં એવા બધા નમૂનેદાર કાર્યો થયા હતા, જેમાં એક પોરબંદર રાજ્યે વૃક્ષ પ્રેમ કેવો બતાવ્યો હતો એની મારે આજે આપને વાત કરવી છે. પોરબંદર રાજ્ય વન્ય સંપત્તિ જાળવવા માટે, એને વધારવા માટે ઈસવીસન 1940માં 5 વર્ષ માટે એક કાયદો બનાવ્યો હતો કે જેનાથી વૃક્ષો વધશે એના માટે એક યોજના ઘડી કાઢી, અને આ યોજના હેઠળ, આ કાયદા હેઠળ દરબારી જમીનો, રાવળાની જમીન, ખેડૂતો, ધર્માદાની જમીનો, ઇનામી જમીનો અને ગામડાઓ માટે આ કાયદો લાગુ પાડવામાં આવ્યો હતો કે આ કાયદા અનુસાર દરેક ખેતરના માલિકે, ખાતીદારે દરેક ખેતર દીઠ એક એક ઝાડ પોતાની અનુકૂળતા મુજબ ઉછેરવાની, અંદર આસપાસ સારી જગ્યાએ દરેક ઘર દીઠ એક વૃક્ષ વાવવું અને ઉછેરવું એવું જણાવવામાં આવ્યું હતું. આ ઝાડને માલધારી કે કોઈ નુકસાન કરે તો એના ગુના બદલ તેને ₹25 દંડ કરવામાં આવતો હતો. પોરબંદર રાજ્યના નોકરિયાતો જેવા કે ટપ્પેદાર છે, શિક્ષકો છે, ચોકીદાર, પોલીસ પટેલ, હવાલદાર, એ બધાને કહેવામાં આવ્યું હતું કે તમે જ્યાં નોકરી કરો છો એ ગામના પાદરમાં, ગામના ગોંદરે, તમારા નોકરીના સ્થળે દર વર્ષે તમારે એક ઝાડ ઉછેરવાનું છે. તો આવી સરસ યોજના પોરબંદર રાજ્ય પોતાના વૃક્ષ પ્રેમને હિસાબે કરી હતી કે જેથી કરીને પ્રકૃતિનું આપણે બરાબર રક્ષણ કરી શકીએ, જાળવણી કરી શકીએ. પણ આ યોજના માત્ર કાગળ ઉપર રહી ન જાય એને માટે પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. આજે ઘણા કાર્યક્રમો થાય છે, પ્રસંગો ઉજવાય છે, નેતાઓ બહુ મોટા મોટા કાર્યક્રમોમાં વૃક્ષ વાવે, પછી 6 મહિના પછી ખબર પડે એ વૃક્ષની કેવી સ્થિતિ છે, એ તો કોઈ જોવે એ જ જાણે. પણ આ યોજના કાગળ ઉપર ન રહી જાય એટલે પોરબંદરના મહારાણા નટવરસિંહજીએ એક યોજનામાં એ વાત કરી હતી કે આ પ્રકારના ઝાડ કયા ગામમાં કેટલા વાવ્યા, કેટલા ઉજરિયા, કેવી સ્થિતિમાં છે એનું કાયદેસર એક પત્રક નિભાવવાનું રહેતું હતું. ઝાડને જો કોઈ નુકસાન કરે તો એનો દંડ કરવાનો, અને એ દંડની જે કોઈ આપણને બાતમી આપે રાજ્યને, એને બાતમીની રકમ, જે દંડ કરવાની રકમ આવે એમાંથી 1/4 ઇનામ તરીકે દેવામાં આવતો હતો. તો પોરબંદરના મહારાણા નટવરસિંહજીએ 5 વર્ષ સુધી આ કાયદા દ્વારા પોરબંદરના રાજ્ય વિસ્તારમાં વૃક્ષોની સંખ્યામાં બમણો તમણો વધારો કરાવ્યો હતો. તો મને એમ લાગે છે કે રાજાશાહીના કાળમાં કેટલાક કાયદાઓ કેવા બેનમૂન કરવામાં આવ્યા હતા, અને માત્ર કાગળ ઉપર ન રહી જાય, માત્ર દેખાવ ખાતર આપણે બધું કરતા હોઈએ એવું ન લાગે એના માટેના પણ સવિશેષ પ્રયત્નો કર્યા હતા. આમાંથી આપણે ઘણું શીખવા જેવું, જાણવા જેવું, સમજવા જેવું છે. પણ જે લોકોને રાજાશાહીની નબળી જ વાતો દેખાતી હોય એને માટે તો કશું કહી શકાય એમ નહોતું. ઘણી સારી વાતો પણ હોય છે, લીધા જેવી હોય છે, શીખવા જેવી હોય છે, બે યુગની સરખામણી કરવા જેવી હોય છે કે આજે શું થઈ રહ્યું છે અને તે દિવસે શું થઈ રહ્યું હતું. આજે પણ કાયદાઓ ઘડાય, તે દિવસે પણ કાયદાઓ ઘડાતા, આજે પણ કાયદામાં છટકબારી રહે, તે દિવસે પણ કાયદામાં છટકબારી રહેતી હતી કે નહીં, એના પરિણામો કેવા આવતા હતા એ ઇતિહાસના અભ્યાસુએ આવી બધી વાતો તારવી તારવીને લોકોને કહેવી જોઈએ તો લોકોનો
માનસ ઘડાશે, એનું લોકમત ઘડાશે, બે યુગની સરખામણી કરતો રહેશે કે આજે આપણે આ સમયમાં પણ ઘણું બધું કાગળ ઉપર કરીએ છીએ એની જગ્યાએ ખરેખર જમીન ઉપર સ્થળ ઉપર સારામાં સારી રીતે થાય એના માટે પ્રયત્નો કરવા માટેની સૌની જવાબદારી છે. તો નમસ્કાર.